નમસ્તે, હું છું શૌનક વ્યાસ અને આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાનો એક વિશેષ કાર્યક્રમ જેનું નામ છે ગુજરાતના અનમોલ રત્ન. જી હા, આ કાર્યક્રમમાં આપણે એવી પ્રેરણાત્મક વાતો કરવાની છે, એવી વ્યક્તિઓ, સંસ્થાઓ અને ઉદ્યોગો વિશે જાણવાનું છે કે જેમણે માત્ર ગુજરાત જ નહીં, ભારત જ નહીં, પરંતુ વિશ્વ સ્તરે કંઈક એવું કામ કર્યું જેનાથી લોકોને મદદ મળી અને તેઓ પ્રેરણાત્મક બની ગયા. તો આજે આપણે સૌથી પહેલા વાત કરીશું એક એવા અનમોલ રત્નની જે ગ્રાહકોમાં વિશ્વાસપાત્ર છે, જૂના છે, જાણીતા છે. એન્જિનિયરિંગ વર્કશોપ મશીનરીની એક એવી કંપની કે જેણે પોતાનું એક અલાયદું સ્થાન બનાવ્યું છે. જી હા, હું વાત કરી રહ્યો છું ભવ્ય મશીન ટૂલ્સની, જેની સ્થાપના આજથી 50 વર્ષ પહેલા શ્રી કીર્તિ શાહે ખૂબ નાના પાયે અમદાવાદના રિલીફ રોડ પર કરી અને 1991 આ કંપનીની કમાન સંભાળી શ્રી રોહિત શાહ અને શ્રી જતિન શાહે, અને આ કંપનીને વિશ્વ સ્તરે એટલી મોટી બનાવી દીધી કે લોકો માટે તે પ્રેરણાત્મક બની ગઈ. આજના અત્યાધુનિક સમયમાં દરેકના જીવનમાં ટેકનોલોજી અને મશીનરીનો બહુ મહત્વનો ફાળો રહેલો છે. જેમ જેમ ભારત તેમજ વિશ્વમાં વિકાસ વધતો જાય છે, તેમ તેમ ટેકનોલોજી અને મશીનરીના ક્ષેત્રે પણ બહોળો વિકાસ થઈ રહ્યો છે. આજના સમયમાં એવું કોઈ જ ક્ષેત્ર નથી જ્યાં ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ ન થતો હોય, અને આ ક્ષેત્રે ગુજરાતની ભવ્ય મશીન ટૂલ્સ કંપની 50 વર્ષથી લોકોનો વિશ્વાસ જીતીને આજે વિશ્વ સ્તરે પોતાનો વ્યાપાર કરી રહી છે. હું અને મારો બ્રધર રોહિત શાહ 50 કરતાં પણ વધારે વર્ષોથી ચાલતી આ એન્જિનિયરિંગ ફિલ્ડમાં અમે લોકો કામ કરી રહ્યા છીએ અત્યારે. અને એકચ્યુઅલી આ લાઈન સ્ટાર્ટ કરવામાં મોટો ફાળો તો મારા ફાધરનો હોય છે. એ આજથી લગભગ 50-એક વર્ષ પહેલાં એ કલકત્તા કોઈ કંપનીમાં જોબ કરતા હતા અને ત્યાંથી પછી એ અમદાવાદ શિફ્ટ થયા અને અમદાવાદ આવીને એમને પોતાનો નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને અમારી જ્યારે એજ 20-21 વર્ષની હશે ત્યારે હું ને મારો બ્રધર અમે લોકો મારા ફાધરની સાથે આ બિઝનેસમાં અમે લોકો એન્ટ્રી લીધી. બેઝિકલી હું ને મારો બ્રધર આ ફિલ્ડ સાથે કનેક્ટ, એન્જિનિયરિંગ લાઈન સાથે કનેક્ટેડ નથી. મારો બ્રધર બીકોમ કરેલું છે, મેં બીએસસી કરેલું છે, પણ એક ધંધાની એક પેશન હતી કે ભાઈ બિઝનેસ કરવો છે આપણે. અને પપ્પાએ કંઈક એમની વસ્તુ કોઈ એક્સાઇટ કરેલી હતી થોડીક, તો ચલો કે ભાઈ એ પપ્પા સાથે આપણે કામ કરીએ અને આગળ આપણું ફ્યુચર એમાં જોઈએ કે કેવી રીતે આગળ થઈ શકે એમ છે. એ રીતે અમે લોકો આની અંદર જોડાયા. જેમ જેમ અમે લોકો શીખતા ગયા, પપ્પા અમને શીખવાડતા ગયા, મારા મોટા બ્રધર પણ હતા એ વખતે અમારી જોડે, અને અમે લોકો જેમ જેમ થોડું શીખતા ગયા અને એમને વિઝન બી થોડું ખુલતું ગયું, એટલે એમને એવું લાગ્યું કે આમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. અને ફૂલ ફ્લેંજ અમે લોકો, હું ને મારો બ્રધર, એ જેમાં અમે લોકો જોડાયા. પેશન બહુ મોટી વાત હોય છે. 20-21 વર્ષની ઉંમરે ભાઈઓ પોતાના પિતાના વ્યાપારમાં આવે છે અને અનુભવ તેમજ પોતાના અથાગ પરિશ્રમથી કંપનીનો વિકાસ આગળ વધારે છે. અમે જ્યારે અમારા બિઝનેસમાં જોઈન થયા ત્યારે અમે બિલકુલ મતલબ નવા હતા, અમને ખ્યાલ નહોતો કે કઈ ટાઈપની પ્રોડક્ટ છે, કયું માર્કેટ છે, તો એ સમજવાની એગ્રેસિવલી અમે કોશિશ કરી. અને અમારો બેઝિકલી શોરૂમ હતો રિલીફ રોડ એરિયામાં, જ્યાં ટ્રેડિશનલ એક માર્કેટ જે હર સ્ટેશનની નજીક હોય ત્યાં ક્લાયન્ટ આવે એની જોડે વાત કરવાની કાઉન્ટર ઉપર, એટલે એ સ્કેલ થોડોક અલગ ટાઈપનો હતો. પછી જ્યારથી અમે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું તો અમને માર્કેટ કંઈક અલગ રીતે જ દેખાયું, કારણ કે અમે શું પ્રોડક્ટ લઈને જઈએ છીએ ત્યાં અને બીજી કઈ ટાઈપની પ્રોડક્ટો અવેલેબલ છે, તો એ અમે સમજતા ગયા. એટલે હર વર્ષે અમે એક્ઝિબિશનમાં કોઈ પણ ખૂણે ઇન્ડિયામાં હોય તો અમારું પાર્ટિસિપેટ હોય, તો એનાથી અમને એક એ બેનિફિટ મળ્યો કે અમે નવી નવી પ્રોડક્ટ જે અમારા માર્કેટમાં આવતી નથી એ અમે લાવવાની સ્ટાર્ટ કરી, અને એ સ્ટાર્ટ કર્યા પછી એમાંથી અમને જે ગ્રોથ મળ્યો એટલે અમારી એક હિંમત કંપનીને આગળ લઈ જવાની ઓર વધી. ભવ્ય મશીન ટૂલ્સ દરેક રેન્જની અને મોટા પ્રમાણમાં મશીનરી રાખે છે, જે ગ્રાહક રૂબરૂમાં જોઈને તેનો ઉપયોગ જાણીને ખરીદી શકે છે. આમ કહીએ તો ભવ્ય મશીન ટૂલ્સ એ મશીનરીનો એક મોલ છે તેવું ગ્રાહકોના મોઢેથી સાંભળવામાં આવેલું છે. અમારી પાસે જે પ્રોડક્ટ રેન્જ છે એ પ્રોડક્ટ રેન્જની અંદર એન્જિનિયરિંગ ટૂલરૂમ મશીન્સ છે, જેની અંદર લેથ, ડ્રીલ, મિલિંગ, સરફેસ ગ્રાઇન્ડર એ કવર થાય. ફેબ્રિકેશન્સના મશીન છે જેની અંદર કટિંગ, બેન્ડિંગ, રોલિંગ એ ટાઈપના મશીન એડ થાય.
ઓટોમોબાઈલ મશીન્સ છે જેની અંદર ઓટોમોબાઈલ મેન્ટેનન્સના જે મશીન્સ આવે, જેમ કે ક્રેન્કશાફ્ટ ગ્રાઇન્ડર, સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર, એ ટાઈપના મશીન્સની રેન્જ છે. બીજું કાર્પેન્ટરી લેવલે જે મશીન્સ આવે વુડ રિલેટેડ, જેમાં વુડ વર્કિંગ મશીન્સની અંદર પ્લેનર, થિકનેસર, પેનલ સો આ બધી રેન્જ છે. એટલે ક્રોસ ઓફ ધ મેટર અમારા ત્યાં જે પ્રોડક્ટ રેન્જ છે એમાં કોઈપણ ક્લાયન્ટ આ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝમાંથી માર્કેટમાં સર્ચ કરે છે અને અમારા ત્યાં આવે છે, તો એને અમારા ત્યાં એ વસ્તુ એક સ્ટોક મળી જાય, રેન્જ જોવા મળી જાય અને ક્વોન્ટિટી મળી જાય. એટલે અમે એક જ કોન્સેપ્ટથી અત્યારે અમારી કંપનીને ચલાવી રહ્યા છે કે જેમ આપણે કન્ઝ્યુમર આઇટમની અંદર મોલ જોઈએ છે કે ક્લોથ્સ માટે ગયા તો ડિફરન્ટ ટાઈપના મોલ છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમના મોલ છે, તો અમે અમારી કંપનીને હવે મશીનરી મોલ એ કોન્સેપ્ટથી લઈ જઈએ છીએ કે જેમાં ક્લાયન્ટ આવે એને લગતું કોઈને કોઈ વસ્તુ એને અહીંયાથી મળી જશે. તો આપણે જોયું કે ભવ્ય મશીન ટૂલ્સ 50 વર્ષના લાંબા સમયગાળાથી ગ્રાહકોને વિશ્વસ્તરીય અત્યાધુનિક ટેકનોલોજીવાળી મશીનરી પ્રોવાઈડ કરી રહી છે અને ગ્રાહકોને આફ્ટર સેલ્સ સર્વિસ આપી વિશ્વસ્તરે પોતાની નામના મેળવી રહી છે. ટેકનોલોજી અને મશીનરીના ક્ષેત્રમાં ગુજરાતનું નામ વિશ્વ પ્રસિદ્ધ કરવા બદલ એબીપી અસ્મિતા ભવ્ય મશીન ટૂલ્સને ગુજરાતના અનમોલ રત્ન તરીકે સન્માનિત કરે છે. તો આપણે જોયું કે 50 વર્ષની સખત મહેનત, પરિશ્રમ અને સંયમનું પરિણામ કેવું આવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભવ્ય મશીન ટૂલ્સ પોતાનું નામ એક સરસ, યોગ્ય અને ઉચ્ચ કંપની તરીકે સ્થાપિત કરી ચૂકી છે.